વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કુંજનમાં પ્રકરણ 2 મારા દાદા તેની ભૂમિકા કરીશું. તેમાં આપણે ખાલી જગ્યાનું વિવેચન કરીશું. ખાલી જગ્યા પૂરો. પહેલું છે, આપણે માંદા પડીએ તો ખાલી જગ્યા પાસે જઈએ છીએ. કૌંસમાં છે ડૉક્ટર અથવા તો ડાક્ટર કે નર્સ. કોની પાસે જઈએ છીએ? આપણે ડૉક્ટર પાસે જોઈએ છે, એટલે અહીંયા આપણે ખાલી જગ્યામાં લખીશું ડૉક્ટર. ત્યાર પછી બીજું છે, કોયલનો રંગ ખાલી જગ્યા છે સફેદ છે કે કાળો છે? તો કાળો છે, માટે ખાલી જગ્યામાં આપણે લખીશું કાળો. ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યા, સસલું ખાલી જગ્યા રંગનું હોય છે, નારંગી રંગનું હોય છે કે સફેદ? તો સફેદ. તો અહીંયા આપણે ખાલી જગ્યામાં લખીશું સફેદ. ત્યાર પછી ચોથું છે, બાપુજીના ભાઈને ખાલી જગ્યા કહેવાય, મામા કહેવાય કે કાકા? તો કાકા, એટલે ખાલી જગ્યામાં લખીશું કાકા. ત્યાર પછી પાંચમું છે, બાપુજીના બાપુજીને ખાલી જગ્યા કહેવાય, દાદા કે નાના? તો આવશે દાદા, માટે ખાલી જગ્યામાં લખીશું દાદા. ત્યાર પછી છઠ્ઠું છે, બાપુજીના બહેનને ખાલી જગ્યા કહેવાય, કોઈ કે માસી? તો કોઈ કહેવાશે, માટે ખાલી જગ્યામાં લખીશું કોઈ. ત્યાર પછી સાતમું છે, બાના બાને ખાલી જગ્યા કહેવાય, દાદી કે નાની કહેવાય? તો જવાબ આવશે નાની, આપણે ખાલી જગ્યામાં લખીશું નાની. ત્યાર પછી આઠમું છે, બાના ભાઈને ખાલી જગ્યા કહેવાય, મામા કહેવાય કે કાકા કહેવાય? તો મામા કહેવાય, ખાલી જગ્યામાં લખીશું મામા. ત્યાર પછી નવમું છે, મામાની બહેન ખાલી જગ્યા છે, બા કે કોઈ? તો બા આવશે, તો ખાલી જગ્યામાં લખીશું બા. ત્યાર પછી દસમું છે, બાના બાપુજીને ખાલી જગ્યા કહેવાય, નાના કહેવાય કે દાદા કહેવાય? તો નાના આવશે, ખાલી જગ્યામાં લખીશું નાના. ત્યાર પછી અગિયારમું છે, ચોમાસામાં ખાલી જગ્યા પડે, વરસાદ પડે કે ગરમી પડે? વરસાદ પડે, તો ખાલી જગ્યામાં લખીશું વરસાદ. ત્યાર પછી બારમું છે, ઠંડીથી બચવા આપણે ખાલી જગ્યા પહેરીએ છીએ. શું પહેરીએ છીએ? રેનકોટ પહેરીએ છીએ કે સ્વેટર પહેરીએ છીએ? તો આવશે સ્વેટર. ત્યાર પછી તેરમું, આપણે કેરી ખાલી જગ્યાની ઋતુમાં ખાઈએ છીએ, ઉનાળાની કે શિયાળાની? તો ઉનાળાની ઋતુમાં ખાઈએ છીએ, તો લખીશું અહીંયા ખાલી જગ્યામાં ઉનાળા. ચૌદમું છે, બોર ખાલી જગ્યાની ઋતુમાં મળે છે, શિયાળાની ઋતુમાં મળે કે ઉનાળાની? તો શિયાળાની ઋતુમાં મળે છે, માટે અહીંયા ખાલી જગ્યામાં લખીશું શિયાળા. હવે આપણે ખાલી જગ્યાનું ફરીથી એકવાર રિવિઝન પાછું કરીએ. પહેલું છે, આપણે માંદા પડીએ તો ડૉક્ટર પાસે જઈએ છીએ. ત્યાર પછી બીજું છે, કોયલનો રંગ કાળો છે. ત્રીજું છે, સસલું સફેદ રંગનું હોય છે. ચોથું, બાપુજીના ભાઈને કાકા કહેવાય. ત્યાર પછી પાંચમું, બાપુજીના બાપુજીને દાદા કહેવાય. ત્યાર પછી છઠ્ઠું, બાપુજીના બહેનને કોઈ કહેવાય. ત્યાર પછી સાતમું, બાના બાને નાની કહેવાય. ત્યાર પછી આઠમું, બાના ભાઈને મામા કહેવાય. નવમું, મામાની બહેન બા છે. ત્યાર પછી દસમું, બાના બાપુજીને નાના કહેવાય. ત્યાર પછી અગિયારમું, ચોમાસામાં વરસાદ પડે. ત્યાર પછી બારમું, ઠંડીથી
બચવા આપણે સ્વેટર પહેરીએ છીએ. ત્યાર પછી 13મું, આપણે કેરી ઉનાળાની ઋતુમાં ખાઈએ છીએ. 14મું, બોર શિયાળાની ઋતુમાં મળે છે. ફરીથી એકવાર પહેલી ખાલી જગ્યા આપણે માંદા પડીએ તો ડૉક્ટર પાસે જઈએ છીએ. ત્યાર પછી બીજું છે, કોયલનો રંગ કાળો છે. ત્યાર પછી ત્રીજું, સસલું સફેદ રંગનું હોય છે. ચોથું, બાપુજીના ભાઈને કાકા કહેવાય. પાંચમું, બાપુજીના બાપુજીને દાદા કહેવાય. છઠ્ઠું, બાપુજીના બહેનને કોઈ કહેવાય. સાતમું, બાના બાને નાની કહેવાય. આઠમું, બાના ભાઈને મામા કહેવાય. નવમું, મામાની બહેન બા છે. દસમું, બાના બાપુજીને નાના કહેવાય. ત્યાર પછી 11મું, ચોમાસામાં વરસાદ પડે. ત્યાર પછી 12મું, ઠંડીથી બચવા આપણે સ્વેટર પહેરીએ છીએ. ત્યાર પછી આગળનું જોઈએ 13મું, આપણે કેરી ઉનાળાની ઋતુમાં ખાઈએ છીએ. ત્યાર પછી 14મું, બોર શિયાળાની ઋતુમાં મળે છે.